जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे पीएच विषय की बात छे ये जोता था, एमां कया पदार्थों की पीएच केटली छे ई आपणे जोई। त्यार पछी हवे आपणे अत्यारे जोईए कि आपणे अमुक पदार्थो छे ए खाटा पदार्थो खाईए छीए। आ खाटा पदार्थों माथी आपणे जुदा जुदा प्रकारना एसिड मळे छे के जे आपणी पाचन क्रिया में उपयोगी छे। तो एवा थोड़ा આમ તમને એક્સ્ટ્રા કહી શકાય તેવા લખાવડાવું છું। આમ તો કે કુદરતી રીતે તો જો કુદરતી સોલ બરાબર અને એમાંથી મળતા એસિડ એના વિશેની વાત છે એ આપણે જોઈએ। તો એમાં છે વિનેગર, વિનેગર જે છે એની અંદરથી આપણને મળે છે એસેટિક એસિડ। त्यार पछी संत्रु आपणे खाईए, संत्रु तो एनाथी मळे छे साइट्रिक एसिड छे। त्यार पछी आवे छे अमली, तो अमली नी अंदर थी मळे छे टार्टरिक એસિડ। ત્યાર પછી ટમેટો, તો ટમેટાની અંદરથી આપણને મળે છે ઓક્સેલિક એસિડ, ઓક્સેલિક એસિડ મળે છે। પછી દહીં, તો એની અંદરથી મળે છે લેક્ટિક એસિડ મળે છે। ત્યાર પછી લીંબુ, તો લીંબુની અંદરથી પણ આપણને મળે છે સાઇટ્રિક એસિડ, લીંબુની અંદરથી મળે છે સાઇટ્રિક એસિડ। પછી કીડી હોય, કીડીનો ડંખ એટલે કે કીડી જ્યારે આપણને ડંખ મારે ત્યારે એની અંદરથી મળે છે મિથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ। પછી કવેચ નામની વનસ્પતિ છે, કવેચનો ડંખ એટલે કે આ વનસ્પતિ છે એની અંદર જોઈએ તો મિથેનોઇક એસિડ છે એ આપણને મળે છે। તો આ જે જુદા જુદા પ્રકારના એસિડો જે છે એ આપણને આમાંથી આ ખાદ્ય ખોરાક છે અહીંયા સુધીની આ બે વસ્તુ છે એ આપણને બળતરા ઉત્પન્ન કરે છે આપણા શરીરમાં। જો કોઈ જગ્યાએ લાલ કીડી કરડી હોય તો આપણને બધાને ખબર છે ત્યાં આપણને શું આવે છે, ખૂબ ખંજવાળ આવે છે અને આપણને જરા તકલીફ જેવું સોજો ચડી જાય ને એવું બધું થાય છે। તો ત્યાર પછી બીજી વાત આવે છે દાંતના ક્ષયનમાં। જો હવે આપણે જોવું છે પીએચ જે છે એ પીએચ આપણા દાંતમાં કઈ રીતે અસર કરે છે, મેં ગઈકાલે તમને કીધું હતું કે ઠંડા પીણા અતિશય પીવાથી આપણા દાંતને નુકસાન થાય છે। શું નુકસાન થાય છે હું તમને આવતીકાલે સમજાવીશ એવું મેં તમને કીધું। તો એ હવે આપણે અહીંયા જોવાનું છે કે દાંતના ક્ષયનમાં ક્ષયન એટલે ખવાવું, ક્ષયનમાં પીએચ નું મહત્વ, દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ। તો દાંતના ક્ષયનમાં શું છે એ જોઈ લઈએ। તો જ્યારે મોની અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતના ક્ષયનની શરૂઆત થાય છે। જ્યારે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય છે, જ્યારે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતના ક્ષયનની શરૂઆત થાય છે।
જ્યારે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતના ક્ષયનની શું થાય છે શરૂઆત થાય છે દાંતના ઉપરનું પડ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કડક પદાર્થોનું બનેલું હોય છે જો આપણા દાંતની ઉપરનું જે પડ છે એ કોનું છે કેલ્શિયમ ફોસ્ફેટનું જે સામાન્ય રીતે પાણીમાં ઓગળતો નથી પરંતુ જ્યારે એની પીએચ છે 5.5 કરતા ઘટી જાય એટલે કે એસિડિકતા વધે દાંતના અંદરની એસિડિકતા વધે ત્યારે શું થાય છે તો કે ત્યારે પડ જે છે એ ઓગળી જાય છે ખવાઈ જાય છે અને દાંતનું ક્ષયન કહે છે એટલે આપણે બીજો મુદ્દો લખીએ કે દાંતની ઉપરનું આવરણ દાંતની ઉપરનું આવરણ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે જે સામાન્ય રીતે પાણીમાં ઓગળતું નથી પરંતુ જ્યારે દાંતની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે તે ઓગળે છે અને દાંતનું ક્ષયન થાય છે ત્યારે ઓગળે છે અને દાંતનું શું થાય છે ક્ષયન થાય છે મોમાં હાજર રહેલા બેક્ટેરિયા જો હવે આપણે શું થાય છે સામાન્ય રીતે જમીએ પછી આપણે કોગળા કરીએ છીએ પણ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જમ્યા પછી અને કોગળા કરવાની ટેવ હોતી નથી તો ખોરાકનો જે અમુક કણ જે છે એ દાંતની અંદર ભરાઈ રહે છે હવે આ ખોરાકના કણો છે દાંતની અંદર ભરાઈ રહે એટલે એની અંદર બેક્ટેરિયા આ બેક્ટેરિયા છે ખોરાકનું શું કરે છે તો કે ખોરાક જે છે એનું વિઘટન કરે અને એના પરિણામે એમાં એસિડ ઉત્પન્ન થાય છે ખોરાકનું શું કરે છે વિઘટન કરે અને એમાં એસિડ ઉત્પન્ન થાય અને એસિડ ઉત્પન્ન થાય એટલે મોઢાની અંદરની એસિડિકતા છે વધે છે એટલે કે એની પીએચ ઘટે છે અને એના લીધે શું થાય છે કે દાંતનું ક્ષયન થાય છે હવે બીજી વાત છે કે મોંમાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મોમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો મોમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાનું ઓક્સિડેશન કરે છે આથી તેમાંથી એસિડ ઉત્પન્ન થાય છે આ એસિડના લીધે મોની પીએચ ઘટે છે આ એસિડના લીધે મોની પીએચ ઘટે છે બરાબર જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે આથી દાંતના ક્ષયન માટે જવાબદાર છે આથી ખોરાક ખાધા પછી દાંત સાફ
दांत चोखा करवा माटे वपराती टूथपेस्टमां सामान्य रीते बेजिक पदार्थो दांत साफ करवा माटेनी टूथपेस्टमां सामान्य रीते बेजिक पदार्थो आवेला होय छे, जे दांतने तटस्थ जे दांतने शुं करे छे तटस्थ करे छे, बराबर छे। अने आथी दांतमां थतो सड़ो आथी दांतमां थतो सड़ो अटकावी शकाय छे। आथी दांतमां थतो सड़ो छे ए आपणे अटकावी शकाय छे। હવે બીજી વાત છે કે એસિડિટીમાં પીએચ કઈ રીતે ભાગ ભજવે છે। એસિડિટી આપણે એમ કહીએ કે આપણે કોઈ ખોરાક ખાઈએ પછી આપણી છાતીમાં બળતરા થાય, જેને આપણે શું કહીએ છીએ એસિડિટી। તો આ એસિડિટીની અંદર પીએચ કઈ રીતે ભાગ ભજવે છે, એસિડિટીમાં પીએચ કઈ રીતે हाइड्रोक्लोरिक एसिड आपणा जठरने नुकसान कर्या सिवाय खोराकना पाचनमां महत्वनो भाग भजवे छे एवुं आपणे पाचन तंत्रमां भणीए, ए तो तमने खबर ज छे। हवे जठर हाइड्रोक्लोरिक एसिड उत्पन्न करे छे, जे जठर ए हाइड्रोक्लोरिक एसिड उत्पन्न जठर हाइड्रोक्लोरिक एसिड उत्पन्न करे छे, जे जठर ने नुकसान पहुंचाड्या सिवाय शुं करे छे खोराकनुं पाचन करवामां महत्वनो भाग भजवे छे, जे खोराकनुं पाचन करवामां महत्वनो भाग भजवे छे। हवे ज्यारे ઉત્પન્ન થતો એસિડ છે એ વધારે માત્રામાં હોય, જો જઠરમાં ઉત્પન્ન થતો એસિડ એ વધારે માત્રામાં હોય તો તે જઠરમાં બળતરા उत्पन्न जठर में बढ़तरा उत्पन्न करे छे, जेने आपणे एसिडिटी एवुं कहीए छीए, जेने आपणे शुं कहीए छीए एसिडिटी एवुं कहीए छीए। एसिडिटीना उपचार माटे आपणे बेजिक पदार्थोनो उपयोग करीए छीए। आ एसिडिटीना
उपचार माटे એટલે દાખલા તરીકે જ્યારે આપણે એસિડિટી થાય તમે ટીવી માં જાહેરાત વાંચો છો જોવો છો કે ઇનો ઓન એસિડિટી ગોન આવું તમે જોવો છો ને ટીવી ની અંદર આવે ઇનો ઓન એસિડિટી ગોન માત્ર 6 સેકન્ડ માં એસિડિટી દૂર કરે તો આ શું છે તો કે બેઝિક પદાર્થ છે એની અંદર મિલ્ક ઓફ પ્રેગ્નન્સી આવેલું હોય છે ઇનો માં શું આવેલું હોય મિલ્ક ઓફ મેગ્નેશિયમ આવેલું હોય છે કે જે બેઝિક છે કે જે શરીરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થયો છે ઈ એસિડને શું કરે છે દૂર કરે છે જઠરની અંદર જે વધારે પ્રમાણમાં એસિડ છે ઈ એસિડને દૂર કરે છે અને તટસ્થીકરણ કરે એટલે આપણને એસિડિટી શું થાય છે આપણને એસિડિટી મટી જાય છે તો એસિડિટી આપણે દૂર થઈ જાય છે એસિડિટી ઉત્પન્ન કરવા માટે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીએ છે જેને આપણે એન્ટાસિડ છે ને एंटासिक पदार्थो कहे छे ते जठर में रहेला वधारना एसिड नु जे जठर रहेला वधारना એસિડ નું જે જઠરમાં રહેલા વધારાના એસિડ નું તટસ્થીકરણ કરે છે જે જઠરમાં રહેલા વધારાના એસિડ નું શું કરે છે તટસ્થીકરણ કહે છે આ તટસ્થીકરણ માટે આ તટસ્થીકરણ માટે ખાવાનો સોડા એટલે કે NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને આપણે કહીએ છીએ ઇનો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 નો શું થાય છે ઉપયોગ થાય છે મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 નો શું થાય છે ઉપયોગ થાય છે બરાબર છે હવે જો બીજી વાત આવે છે વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિના રક્તમાં કયા પ્રકારના એસિડ છે એ જણાવવાનું છે તો આપણે જુઓ આપણે જોયું કે મધમાખીનો દંત વિવિધ પ્રકારના હવેનો પ્રશ્ન એવો છે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ ઘણી વનસ્પતિ એવી છે કે તમે એને અડો તો તમને બળતરા થાય મેં તમને હમણાં એક વનસ્પતિ લખાવી કઈ વનસ્પતિ લખાવી હતી યાદ છે તમને તો કઈ મેં વનસ્પતિ લખાવી હતી કવચ જે છે એના પાંદડાની અંદર જે અણી આવેલી હોય એને જો તમે અડી ગયા હોય ભૂલમાં એટલે તો શું થાય છે આપણી હાથમાં શું થાય છે બળતરા એટલે આપણે હવે જોવાનું છે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિની રક્ષણ જો આ પ્રાણીઓ છે ને એની અંદર એસિડ છે આપણને અમસ્થિ અવસ્થા નથી કરતા પણ આપણે જ્યારે એને કંઈક હલાવીએ છીએ વીંછી છે મધમાખી છે કીડી છે આ બધા પ્રાણીઓ છે એના પોતાના રક્ષણ માટે એની અંદર છે એ આ એસિડ પ્રકારના ઉપચારો આવેલા હોય છે અને એનો આપણે ઉપચાર શું કરીએ એ પણ જોઈ લઈએ તો કે જો વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓની રક્ષણાત્મક પ્રવૃત્તિઓ અને તેના ઉપચારો જણાવો હવે આપણે જોઈએ તો વિવિધ પ્રકારના પ્રાણીઓના રક્ષણાત્મક કરો તો મધમાખીનો ડંખ એસિડ ઉત્પન્ન કરે છે જો મધમાખીનો ડંખ એ શું ઉત્પન્ન કરે છે એસિડ ઉત્પન્ન કરે છે જેથી બળતરા થાય છે હવે એસિડ છે એટલે એના તટસ્થીકરણ માટે માટી ચીકણી માટી જો આપણા મમ્મીને ખબર હોય ચીકણી માટી
अथवा साबुनु पानी डंक पर सतत धार करवाथी ते तेमा राहत आय छे। चिकनी माटी अथवा तो साबुनु पानी आपणे नाखीए छे, पछी डंक मारेला छे, पछी कवेजना पांदरा वाळो डंक छे एमां मिथेनोइक एसिड छे, पछी बीजुं छे कवेज ना पर्णमां मिथेनोइक एसिड छे जेना डंखना लीधे दर्द उद्भवे छे। जेना डंखना लीधे शुं उद्भवे छे? दर्द। હવે બીજી વાત આવે છે, જો જુદા જુદા પ્રકારના એસિડ, જો એસિડ છે ને એ બે પ્રકારના છે, એક જે એસિડ છે એને પ્રબળ એસિડ કહેવાય અને બીજો એસિડ છે એને નિર્બળ એસિડ કહેવાય। એ બેજ જે છે એ બેજ પણ બે પ્રકારના છે, એક પ્રબળ બેજ અને બીજો નિર્બળ બેજ। હવે આ બધાની રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ તો જો કે ભાઈ પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ લઈએ તો એમાં શું થાય છે? તો કે એનું જે દ્રાવણ બને છે એ તટસ્થ બને છે, એની પીએચ છે એ 7 હોય। ત્યાર પછી પ્રબળ એસિડ હોય વત્તા નિર્બળ છે એ બેઝ હોય, પ્રબળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય તો એનું દ્રાવણ છે એ એસિડિક હોય અને એની પીએચ છે એ 7 કરતા કેવી હોય? ઓછી। પછી છે એ નિર્બળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, પ્રબળ છે એ બેઝ હોય તો ઈ જે છે એનું દ્રાવણ બેઝિક હોય અને એની પીએચ છે એ 7 કરતા વધારે હોય। ત્યાર પછી નિર્બળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય તો એની પીએચ છે ઈ દ્રાવણ છે એ તટસ્થ હોય અને પીએચ છે 7 અથવા 7 આસપાસ હોય છે, 7 કરતા ઓછી હોય અથવા તો 7 ની આસપાસ હોય છે। તો જો આ પ્રકારના છે એ એસિડ અને બેઝના દ્રાવણની જ્યારે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરીએ ત્યારે એની અંદરથી આપણને આ પ્રકારના રિઝલ્ટ છે એ જોવા મળે છે, બરાબર છે। તો હવે આપણે એક વાત જોઈએ કે ભાઈ એસિડ અને બેઝની પીએચ વિશેની વાત છે એ સમજ્યા। હવે આપણે એક નવી પદ્ધતિ છે ક્લોરો આલ્કલી પદ્ધતિ એટલે શું એ સમજાવો, એના વિશેની વાત છે એ હવે આપણે જોવાની છે। ક્લોરો આલ્કલી પદ્ધતિ એટલે શું? ક્લોરો આલ્કલી પદ્ધતિ એટલે શું અથવા પ્રક્રિયા એટલે શું? જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી
विद्युत प्रवाह पसार विद्युत प्रवाह पसार करवामां सोडियम क्लोराइड ना जलीय द्रावण माथी विद्युत प्रवाह पसार करवामां आवे त्यारे तेनु विघटन थाय त्यारे तेनु विघटन थाय सोडियम हाइड्रोक्साइड बनावे छे विघटन थाय सोडियम हाइड्रोक्साइड बनावे छे आ पद्धति ने क्लोरो आल्कली प्रक्रिया कहे छे आ पद्धति ने कई प्रक्रिया कहेवामां आवे छे क्लोरो आल्कली पद्धति कहे छे आ प्रक्रिया में उत्पन्न थती निपजो छे कई छे क्लोरीन अने आल्कली एटले के सोडियम हाइड्रोक्साइड छे अने क्लोरो आल्कली प्रक्रिया शुं कम कहेवाय तो के आ प्रक्रिया में उत्पन्न थती निपजो कई छे क्लोरीन अने आल्कली आल्कली एटले कोण तो के सोडियम हाइड्रोक्साइड छे आ पद्धतिमां उत्पन्न थती निपजो कोण छे तो आल्कली एटले के क्लोरीन अने आल्कली एटले आ पद्धतिने क्लोरो आल्कली पद्धति एटले कहेवामां आवे छे तो एनी अंदर थाय छे NaCl वत्ता H2 તો આમાં બને છે NaOH એટલે કે વત્તા ક્લોરીન વત્તા H2 ગેસ વત્તા એક્વિયસ તો આની અંદરથી શું પસાર કરવામાં આવે છે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ પ્રક્રિયા છે તે જોવા મળે છે ફરી વખત જો ક્લોરી આલ્કલી પ્રક્રિયા એટલે શું તે સમજાવો તો એની અંદર આપણે સમજાવી શકીએ કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે આ પદ્ધતિને ક્લોરો આલ્કલી પદ્ધતિ કહે છે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી નિપજો કોણ છે ક્લોરીન અને આલ્કલી આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે આ પદ્ધતિને શું કઈ પદ્ધતિ કહેવામાં આવે છે તો કે આ પદ્ધતિને ક્લોરો આલ્કલી પ્રક્રિયા કહે છે અસ્તુ અત્યારે એટલું રાખીએ છીએ આપણે આવતીકાલે આની આકૃતિ દોરશું આના પ્રશ્નો છે એના અંદરના દરેકના ઉપયોગો છે એ આપણે લખશું અત્યારે એટલું રાખીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ